तो उना राजपरा बंदर भारे वरसाद कारण बेट में फेरवाई गयु। भारे वरसद पगले नीचाणवाड़ा विस्तारों में पानी भराई गया है। कांठाना तमाम गामों में पानी भराई गया, जेने पगले ग्रामजनों की परेशानी में वधारो थवा पाम्यो छे। तंत्रए सावचेती रूपे पगला भर्या छे। उत्तर गुजरात हाल तो कोरू धाकोर छे। बीजी तरफ राजपरा बंदर उनाना दृश्य छे कि ज्यां पानी भराई गया छे। भारे पानी भराता ग्रामजनों ने हालाकी पड़ी छे। जो हा पानी वध्यु तो संपर्क विहोण पर थई शके छे। आ गाम महत्वनुं छे के एनडीआरएफ नी टीम ने थोड़ा समय बाद अहींया उतारवामां आवशे तेवा समाचार छे। गुजरातना खूणे खूणे थी वरसाद केटलो पड्यो छे, क्यां शुं परिस्थिति छे ते आपने जणावी रह्या छे। ग्राउंड ઝીરો રિપોર્ટિંગ રજની કોટેચા ઉનાથી અમારી સાથે જોડાયા છે ફોન લાઈન પર। રજની, દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસાદ પડી રહ્યો છે, ઉનામાં પાણી ભરાયાના દ્રશ્યો દેખાઈ રહ્યા છે ટીવી સ્ક્રીન પર, શું પરિસ્થિતિ છે હાલ? તાલુકા ગીરગઢડા પંથક અને દીવમાં પડી રહ્યો છે, ત્યારે તમામે તમામ નદીઓમાં પાણી આવ્યા છે। એના કારણે અનેક ગામો છે તે વિખૂટા પડી ગયા છે, સંપર્ક વિહોણા થઈ ગયા છે, અને એના કારણે જે કહી શકાય કે લોકોને ભારે હાડમારીનો સામનો કરવો પડી રહ્યો છે। બિલકુલ બિલકુલ, તમામ જાણકારી બદલ આભાર। તો જે રીતે રાજપરા બંદર ઉનાનું જે આવેલું છે ગામ, ત્યાં પાણી ભરાઈ ગયા છે અને તેના કારણે લોકોને હાલાકી પડી છે। ઘરની બહાર તો નથી નીકળી શકતા, આજે પાણી ભરાયા છે તે કોઈ નદી નથી, નીચે રસ્તા જ છે, પરંતુ વરસાદ એટલો પડ્યો અને પાણીને જવાની કોઈ જગ્યા ન હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાઈ। ઉના પંથકમાં પડેલા ભારે વરસાદને પગલે તમામ નદીઓ હાલ તો ભયજનક સપાટી પર પહોંચી ગઈ। ઉનાની 24 કલાકમાં પડેલા 8 ઇંચ જેટલા વરસાદથી ઉના તાલુકાના અનેક ગામોમાં પાણી ઘૂસ્યા। ઉનાના માણેકપુર, કાનાપણ, સંખડા, ગરાળ સહિતના ગામોમાં પાણી ઘૂસ્યા છે, તો ગરાળ ગામનો પ્રખ્યાત આશ્રમ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ઉનાની મછુંદ્રી નદી બે કાંઠે વહેતી થતા ઉનાનું અમોદરા ગામ સંપર્ક વિહોણ બન્યું છે। ઉનાના નવા વીજળીમાં પડેલા ભારે વરસાદ અને ઉપરવાસમાંથી આવતા પાણીના કારણે નવા વીજળી ગામનો પુલ ધોવાઈ ગયો છે। ભારે પૂરમાં પુલ ધોવાઈ જતા નવા વીજળીની પ્રાથમિક શાળાના બાળકો ફસાઈ ગયા છે। કેટલાક બાળકોને બહાર કાઢી લેવામાં આવ્યા, બીજાને હજી પણ બહાર કાઢવાની કામગીરી હાથ ધરાઈ છે। ઉનામાં ધોધમાર વરસાદને પગલે ઉનાનું માણેકપુર ગામ બેટમાં ફેરવાયું છે। માણેકપુરમાં ઘૂંટરસમાં પાણી ભરાયા છે, તો ઉનાની મોટા ભાગની નદીઓ બે કાંઠે વહી રહી છે। સાર્વત્રિક પાણી હોવાથી હાલ તંત્ર પર લાચાર બન્યું, તો સતત થઈ રહેલા મુશળધાર વરસાદથી ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે।